મિત્રો નોબલ સ્કૂલ ગ્રુપે વસુદેવ વિદ્યાલય દ્વારા હું ડાકર સોનલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આજે ગણિત ગમ્મતની અંદર પેજ નંબર 160 ઉપર આપણે 41 થી 50 સુધીની સંખ્યા આપેલી છે. એ આપણે કુત્તા આપણે અંકમાં આપેલી છે જે સંખ્યા આપણે પૂરી લખવાની છે. તો બધાએ પોતાની સ્વાધ્યાય પોથીની બુકની અંદર પેજ નંબર 160 ઉપર ધ્યાન આપવાનું છે જે આપણને આ રીતના સંખ્યા આપેલી છે જે આપણે હવે કરીશું. ચુમ્માલીસ આપી દીધેલા છે તો હવે પિસ્તાલીસ, પિસ્તાલીસ પછી છેતાલીસ, છેતાલીસ પછી સુડતાલીસ, સુડતાલીસ પછી અડતાલીસ, અને અડતાલીસ પછી ઓગણપચાસ ની નીચે આવશે પચાસ. ત્યારબાદ અહીંયા શરૂઆતમાં 41, 42, 43 આપેલા છે. ત્યારબાદ 44, 45, 46 આપેલા છે, 47, 48 અને અહીંયા 49. ને 50 આપણે આપી દીધેલા છે. ફરીવાર અહીંયા 41, 42, 43, 44 આપેલા છે, 45 પણ આપેલા છે. તો અહીંયા આપવાના છે 46. ત્યારબાદ 47, 48 અને 49. ને અહીંયા 50 આપણને આપી દીધેલા છે. હવે ત્યારબાદ આપણને એમ કીધું છે કે આપેલા ચોરસમાં જવાબ લખો. હવે આપણે સરવાળા કરવાના છે. 40 અને 8, 40 પ્લસ 8, 40 છે એમાં આપણે 8 ઉમેરવાના છે. તો 40 માં 8 ઉમેરીએ ને તો કેટલા થાય 48. 40 પ્લસ 8 બરાબર કેટલા થશે 48. આપણે આ જોઈએ આ દશમ છે ને આ શું છે એકમ. ભલે પાછળની જે સંખ્યા આ હોય ને આને એકમ કહેવાય, આગળની જે છે એને કહેવાય દશમ. તો આપણે આ દશમ, દશમ એટલે દસ દસ ના જૂથમાં હોય એને દશમ, અને પાછળની જે સંખ્યા છે એ હોય એકમમાં. તો અહીંયા 40 આપેલા છે, 40 માં આપણે 8 ઉમેરીએ તો કેટલા થાય 48. હવે ત્યારબાદ 40 પ્લસ 2 બરાબર 42, 40 પ્લસ 9 બરાબર 49, 40 પ્લસ 4 બરાબર 44, 40 પ્લસ 10 બરાબર કેટલા થાય, મતલબ તમે 40 છે એમાં 10 ઉમેરો તો કેટલા થશે 50. હવે આપણને નીચે આ રીતના સંખ્યાઓ આપી છે, મોટી સંખ્યાઓ પર રાઉન્ડ કરવાનું કીધું છે. હવે અહીંયા મોટી સંખ્યા આપણે જોવાનું 41 અને 47 માંથી મોટી કઈ છે તો કે 47, પછી 50 અને 43 માં મોટી સંખ્યા 50 છે, 46 અને 45 માં મોટી સંખ્યા 46 છે, પછી 48 અને 42 આપેલા છે તો એમાંથી મોટી સંખ્યા 48 છે. હવે ત્યારબાદ એમ કીધું છે કે નાની સંખ્યા ઉપર ત્રિકોણ કરવાનું કીધું છે. નાની સંખ્યા અહીંયા આપણે 49 આપેલા છે, અહીં 47 આપેલા છે, તો અહીંયા આ નાની સંખ્યા કહેવાય તો એના ઉપર આપણે ત્રિકોણ કરીશું. પછી 42 અને 46 છે તો 42 સંખ્યા કેવી છે, નાની છે, પછી એના ઉપર કરીશું. ત્યારબાદ આપણે અહીંયા 48 આપેલા છે, અહીંયા 44 આપેલા છે તો 44 ઉપર આપણે ત્રિકોણ કરીશું. ત્યારબાદ આપણને અહીંયા 43 અને અહીંયા 45 આપેલા છે તો 43 ઉપર આપણે કરીશું. હવે એમ કીધું છે કે તરત પછીની સંખ્યાઓ, તો 43 પછી કેટલા આવે 44, 47 પછી 48 અને 49 પછી 50 અને 44 પછી 45. હવે આગળની સંખ્યા કીધું છે 43 આપેલા છે તો એની પહેલા કેટલા આવે 42, પછી 49 છે તો એની આગળ 48, પછી અહીંયા 42 આપેલા છે તો એની પહેલા કેટલા આવે 41, પછી 47 આપેલા છે તો 46. હવે વચ્ચેની સંખ્યા આપણને કીધી છે 43 આપેલા છે અને 45 આપેલા છે તો 43 પછી 44 અને 44 પછી 45, પછી 48 છે અને 50 છે તો એની વચ્ચેની સંખ્યા કઈ થાય તો કે 49. હવે 42 અને 44 આપેલા છે તો 42 અને 44 ની વચ્ચે કઈ સંખ્યા આવે તો આપણે જોવાનું 42 પછી શું આવે તો કે 43, 42 અને 43 અને અહીંયા આપેલા છેલ્લી સંખ્યા છે 44, 46 અને 48 વચ્ચે આવે કઈ તો કે 47. આ રીતના આપણે સંખ્યાઓ જે પૂરતા અંકમાં કીધી છે એ લખતા જવાનું છે. હવે અહીંયા બધા ખાસ ધ્યાન દઈ અને કરવાનું છે, ક્રમિક પૂરતા અંકો લખો અને બીટુ ને શાળાએ પહોંચાડવાનો છે. હવે અહીંયા આપણે બીટુ આપેલો છે, બીટુ ને આપણે એક નંબરના ક્રમે લઈ જશું. અહીંયા એક આપેલો છે, પછી અહીંયા બે, બે પછી અહીંયા આવશે ત્રણ, પછી ચાર આપેલા છે તો નીચે લખવાના છે પાંચ,
આપણે આગળ જોશું. ત્યારે પછી ફરી વાર મળીશું. થેન્ક યુ.